સુરત ઇકોનોમિક રીજનના ઇકોનોમિક માસ્ટર પ્લાનનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોન્ચિંગ. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલની ઉપસ્થિતિ. ગ્રોથ હબ બનનાર સુરત દેશનું પહેલું શહેર બન્યું. ગ્રોથ હબ થકી થશે દક્ષિણ ગુજરાતનો વિકાસ. જમ્મુ કાશ્મીરમાં બીજા તબક્કાના મતદાન પહેલા તમામ રાજકીય પક્ષોએ લગાવ્યું એડી ચોટીનું જોર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે શ્રીનગર અને કટરામાં ગજવશે જાહેરસભા. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ ઉતરશે પ્રચાર મેદાનમાં. હરિયાણા વિધાનસભા ચૂંટણીના પ્રચાર મેદાનમાં ઉતરશે દિગ્ગજો. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આજે જાહેર કરશે ભાજપનું સંકલ્પ પત્ર. મલ્લિકાર્જુન ખડગેના પત્ર અંગે જેપી નડ્ડાએ આત્મમંથન કરવાની આપી સલાહ. કેનેડામાં ભારતીય દૂતાવાસ પર થયેલા હુમલા અંગે એનઆઈએની તપાસ. 5 સ્થળે એનઆઈએના દરોડા. 13 સપ્ટેમ્બરે પણ એનઆઈએ પાડ્યા હતા અલગ અલગ સ્થળે દરોડા. દેશમાં નોંધાયો મંકીપોક્સનો બીજો કેસ. દુબઈથી પરત ફરેલા કેરળના 38 વર્ષીય યુવકનો મંકીપોક્સનો રિપોર્ટ પોઝિટિવ. હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર. લેબનાનમાં પેજર્સ બાદ હવે વોકી ટોકી સહિતના ઉપકરણોમાં થયો બ્લાસ્ટ. 20 લોકોએ ગુમાવ્યો જીવ. 450થી વધુ લોકો ઘાયલ. બેરૂદના કેટલાક વિસ્તારમાં સોલાર સિસ્ટમમાં વિસ્ફોટના અહેવાલો. અમેરિકામાં ફેડરલ રિઝર્વે કોરોના કાળ બાદ પહેલીવાર વ્યાજદરમાં કર્યો ઘટાડો. 50 બેઝિસ પોઈન્ટના ઘટાડાના કારણે અમેરિકામાં લોન થશે સસ્તી. ફેડરલે વ્યાજદરોમાં ઘટાડો કરતા ભારતીય શેરબજારની ધમાકેદાર શરૂઆત. સેન્સેક્સ અને નિફ્ટી નવી ઊંચાઈ પર. મિડકેપ અને ફાઇનાન્શિયલ સ્ટોક્સમાં તેજી. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ટેસ્ટ સિરીઝમાં ભારતની ખરાબ શરૂઆત. ચેન્નઈમાં ચાલતી મેચના પહેલા દિવસે ભારતે 10 ઓવરમાં ગુમાવી 3 વિકેટ. રોહિત શર્મા, શુભમન ગિલ અને વિરાટ કોહલી પેવેલિયન ભેગા.